नमस्कार विद्यार्थी मित्रों, आपनु स्वागत छे विसर्ग संधिना एक नवा सूत्र, सूत्र नंबर 109, हली सर्वेशाम। मित्रों, आनी आगळना वीडियो में सूत्र नंबर 108 आपणे भण्या हता। सूत्र नंबर 108 हतु भो भगो अधो अपूर्वस्य यो अशी। आ सूत्र न्या आगळ आपणे चर्चा पण करी हती के ऋना स्थाने यकार आवे छे, हवे अने पछी ए यकार नो विकल्पे लोप थाय छे। आपणे लोप शाकल्य श्य सूत्र पण छेल्ले अंते जोयुं हतुं। हवे एना रिलेटेड ज आ सूत्र छे, सूत्र नंबर 109। सूत्र नंबर 109 छे, हली सर्वेशा। अहिया मित्रों, हल ए प्रत्याहार छे अने सर्वेशाम एवा बे शब्दों छे। सर्वेशाम एटले बधेज, हल होय तो बधेज, एवो एक पाणीनी अर्थ आपे छे। हवे हल होय तो बधेज, बधेज पण शू? तो मित्रों, आपणे જોયું જ છે તેમ કે મેં તમને આગળ પણ કહ્યું છે કે 108મું સૂત્ર અને 109મું સૂત્ર એકબીજા સાથે કનેક્ટેડ છે, તો માટે જે યકારનો લોપ વિકલ્પે થતો હતો એ યકારનો લોપ અહીંયા સર્વેશામ બધે જ, એટલે કે હલ હોય અંતે તો યકારનો લોપ થશે થશે ને થશે ફરજિયાત પણ, એ રીતનું પાણીની અહીંયા આપણને કહેવામાં આવે છે। તો અહીંયા મિત્રો, હલી સર્વેશામ સૂત્રથી યકારનો લોપ થાય છે એવું સ્પષ્ટ કરે છે કે યકારનો લોપ હલ હોય તો થાય જ છે, વિકલ્પે નહીં પરંતુ ફરજિયાત। અચ્છા, આપણે આગળનું સૂત્ર આગળ ભણી જ ગયા છીએ, તે છતાં પણ રિવિઝન કરાવી દઉં। આગળના સૂત્રમાં આપણે આ રીતનું ભણ્યા હતા કે આ ભો ભગો અને અધો, જે અહીંયા મેં ત્રણે ત્રણ શબ્દો લખ્યા છે, એ અને અકારાંત અંતે આવેલો અકાર, કોઈ પણ શબ્દના અંતે આવતો અકાર, પછી ઋકાર આવે અને એના પછી અ શ પ્રત્યાહારનો કોઈ પણ વર્ણ આવે, મીંડાવાળો સ છે અહીંયા, અ શ પ્રત્યાહારને સ હલંત છે, અ શ પ્રત્યાહારનો કોઈ પણ વર્ણ આવે તો કોણ કોણ? આગળ જો ભો ભગો અધો અને અથી અંત થતો કોઈ પણ શબ્દ, એના પછી ઋકાર આવે અને એના પછી અ શ આવે, તો આ ઋકારના સ્થાનમાં સૂત્ર નંબર 108 પ્રમાણે યકાર થતો હતો। પરંતુ આ જે યકાર થતો હતો એ યકારના વિરોધી ભાષી એક સૂત્ર આપણે આગળ સ્વર સંધિ જ્યારે ચાલતી હતી ત્યારે સૂત્ર નંબર 30 લોપ શાકલ્યશ્ય આપણે ભણ્યા હતા, તો ત્યાં શાકલ્ય મુનિના મત પ્રમાણે યકારનો લોપ થયો થાય છે। તો એમ અહીંયા પણ આ યકારનો વિકલ્પે લોપ થતો જોવા મળ્યો છે, આ યકારનો વિકલ્પે લોપ થતો જોવા મળ્યો છે સૂત્ર નંબર 108। પરંતુ હવે પાણીની કહે છે કે ભો ભગો અધો અને અ જો પૂર્વમાં હોય એવા યકારની પછી હ લ આવે તો યનો લોપ ફરજિયાતપણે થાય છે। અને એ જ વસ્તુ જે મેં તમને કીધું એમ કે બંને સૂત્રો ઇન્ટરકનેક્ટેડ છે, માટે ભો ભગો અધો અને અપૂર્વશ્ય જેવા શબ્દો અને યસ્ય એટલે કે યકાર પાણીનીએ ઉલ્લેખ કર્યો નથી, એ પૂર્વાનુવૃત્ત એટલે કે આગળનું અનુવૃત્ત ઉતારી લેવું સમજી લેવું,
એના પ્રમાણે આપણે એ સમજાઈ જાય છે એવું સમજીને પાણીની લખતા નથી, પરંતુ અહીંયા વ્યાખ્યાકાર આપણને એ વસ્તુ સ્પષ્ટતા કરી આપે છે કે ભો ભગો અધો અપૂર્વસ્ય એવું આપણને અહીંયા લખેલું છે. તો જો વાર્તિક જોઈ શકો છો, ભો ભગો અધો અપૂર્વસ્ય પછી યસ્ય લોપ સ્યાદ ધલી લખેલું છે અહીંયા, ધ નો હ થઈ જશે. આપણે વ્યંજન સંધિના અંતિમ સૂત્રોમાં હના સ્થાને ધકાર થતો હતો એવી સંધિ ભણ્યા હતા, જે રિવિઝન કરી લેવી. અહીંયા વ્યંજન સંધિના નિયમ પ્રમાણે ધકારનો હકાર થઈ જશે અને હલી શબ્દ છૂટો પડશે. તો વાર્તિક તો તમે જોઈ જ શકો છો કે ભો ભગો અધો અપૂર્વસ્ય યસ્ય લોપ સ્યાદ હલી એ રીતનું સંધિ છૂટી પાડતા આપણને મળશે, બરોબર. અને એના પછી આપણને ત્રણ ઉદાહરણો જે આપણે કાલ ટાળ્યા હતા, 108 નંબરનું સૂત્ર ભણતી વખતે આગળના વિડીયોમાં આપણે ટાળ્યા હતા, એ ત્રણે ત્રણ ઉદાહરણો અહીંયા રિપીટ થાય છે, અહીંયા ઉદાહરણ તરીકે આવી જાય છે. એટલા માટે મેં આગળના સૂત્રોમાં નતા ચલાવ્યા. તો એ જ શબ્દો અહીંયા ઉદાહરણ સ્વરૂપે ભો દેવાહા ભગો નમસ્તે અને અધો યાહી એ ત્રણે ત્રણ અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપેલા છે વ્યાખ્યાકારે. તો મિત્રો, હવે સૂત્ર છે હલી સર્વેષામ, અનુવાદ થાય છે હલ હોય તો બધે જ સર્વથા. ઓકે, શું થાય છે? તો કે યકારનો લોપ. હવે આ વસ્તુ વ્યાખ્યાકાર કઈ રીતે સમજાવે છે? તો વ્યાખ્યાકાર આપણને કહે છે કે ભો ભગો અધો અપૂર્વસ્ય અહીંયા ત્રણ શબ્દો છે, ત્રણ સંબોધનવાચક શબ્દો છે, જે નિપાત પણ છે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, તો એ વસ્તુ રિપીટ નથી કરતો. પરંતુ ટૂંકમાં ભો ભગો અધો આ ત્રણ શબ્દો અથવા અ એટલે કે અકારાંત અથી અંત થતો કોઈ પણ શબ્દ પૂર્વસ્ય પહેલા આવેલો હોય. અચ્છા, કોની પહેલા? તો કે યસ્ય યકારની. તો ઓકે, તો પૂર્વસ્ય યસ્ય પૂર્વે આવેલા યનો શું થાય છે? લોપ, લોપહ એટલે કે લોપ થાય છે, લોપહ સ્યાદ એટલે કે લોપ થાય છે. પછી પાછળ આપેલું છે કન્ડિશન હલી, અહીંયા હલી, હલી એટલે કે હલ પ્રત્યાહારનો કોઈ વર્ણ પાછળ હોય તો. તો મિત્રો, આના ઉપરથી આપણને નિયમ શું મળ્યો? કે ભો ભગો અધો આ ત્રણ શબ્દ અથવા અથી અંત થતો કોઈ પણ શબ્દ, અકારથી અંત થતો કોઈ પણ શબ્દ, પછી યકાર આવે અને એના પછી હલ આવે. હલ એટલે કોઈ પણ વ્યંજન, હલ પ્રત્યાહારનો કોઈ પણ વર્ણ આવે. તો આ જે યકાર છે એનો લોપ થાય છે. શું થાય છે? લોપ એટલે કે એનો નાશ થઈ જાય છે, એ નીકળી જાય છે. તો મિત્રો, અહીંયા ફરીથી યાદ કરાવું છું કે ત્રણ શબ્દો ભો ભગો અધો અથવા અથી અંત થતો કોઈ પણ શબ્દ આપેલો હોય અને એના પછી યકાર આવતો હોય, જે ઋત્વનો યકાર થયેલો હોય એવો યકાર, અને એના પછી જો હલ એટલે કે કોઈ પણ જાતનું વ્યંજન આવતો હોય તો યકારનો લોપ થાય છે. હવે આગળના સૂત્રમાં યકાર થતો હતો અને લોપ થતો હતો, પરંતુ વિકલ્પે થતો હતો. પરંતુ પાણીની આ વસ્તુ સ્વીકારે છે કે ભાઈ જો પાછળ હલ હોય ને તો તો લોપ થાય જ છે. ઓકે, ચલો તો આપણે આનું ભાવાનુવાદ કરીએ.
तो भाव अनुवाद करता मैं पहला संधि छूटी पाड़ी अने व्याख्या करना शब्दों ने अलग कर्या छे। अहीं लख्यू छे भो भगो अधो अपूर्वस्य यस्य, एटले के भो भगो अधो के अ थी अंत थतो कोई पण शब्द पूर्वस्य पहला आवेलो होय यकारनी तो यनो शू थशे लोप थशे। तो अहीं लोप स्यात हली ए रीतनुं मैं अलग छूटू पाड़ीने अहीं लख्यू छे। तो टूंकमां अहीं आपणे जोईए तो व्याख्याकार शू कहे छे के भो भगो अधो अपूर्वस्य यस्य, एटले के भो भगो अधो के अकार जेनी पूर्वमां छे तेवा यकारनो। ओके, तो શું થયું? ભો ભગો અધો કે અકાર જેની પૂર્વમાં છે તેવા યકારનો લોપ શ્યાદ, લોપ થાય છે, હલીહી હલ એટલે કે કોઈ પણ વ્યંજન પરમાં હોય તો। અંતે મેં એક વાક્ય ઉમેર્યું છે, એવો સર્વ સૌ આચાર્યનો મત છે, એટલે કે સર્વથા સંમતિથી બધા આચાર્યો ત્યાં માને છે એવું કે ભાઈ યકારનો લોપ હલ પાછળ હોય તો થાય છે, નિર્વિવાદ છે આ વસ્તુ। જ્યારે આગળનામાં શાકલ્ય મુનિનો મત અને પાણિનીનો મત એકબીજા સાથે એકબીજાથી ભિન્ન હતો, એકબીજા સાથે મળતો ન હતો, પરંતુ અહીંયા સૌ આચાર્યનો એવો મત છે કે જો ભો ભગો અધો અને અકાર થી અકારથી અંત પામતા કોઈ પણ શબ્દ યકારની પૂર્વમાં હોય એટલે કે પહેલા હોય અને એવા જ યકારની પછી જો હલ એટલે કે કોઈ પણ વ્યંજન આવે તો યકારનો લોપ થાય છે। અચ્છા, તો હવે અનુવાદ તો આપણને ખબર પડી ગઈ, હવે જોઈશું ઉદાહરણો। ઓકે, હવે શબ્દ હતો ભો, એની પાછળ સકાર લાગશે અહીંયા। કેમ સકાર લાગશે? તો કે ભો એ સંબોધન છે, અહીંયા મેં લખ્યું છે અત્રે ભો એ સંબોધન છે અને તેનો ઉપયોગ સામાન્ય સંબોધન માટે થાય છે। સામાન્ય સંબોધન એટલે કે નોર્મલી કોઈને, કોઈ પણ વ્યક્તિને નોર્મલી બોલાવવા માટે, સામાન્ય રીતે બોલાવવા માટે આ સંબોધનનો ઉપયોગ થાય છે ભો। ઓકે, સામાન્ય સંબોધન માટે થાય છે ભોને। સૂપનો સુપ્રત્યય લાગતા ભોષ પદ બન્યું છે, એટલે કે અહીંયા ભોને સૂપ, સૂપ એટલે કયા પ્રત્યયો? તો કે નામના પ્રત્યયો। અચ્છા, સૂપ પ્રત્યયમાં વિભક્તિના પ્રત્યયોને સૂપ પ્રત્યય કહેવાય છે અને તિંગ એટલે કે ક્રિયાપદને લાગતા પ્રત્યયો, કાળના પ્રત્યયો, એને તિંગ કહેવાય છે। તો જેને સૂપ પ્રત્યય લાગે છે એ વિભક્તિ હોય છે, જ્યારે તિંગ પ્રત્યય લાગે છે એ ક્રિયાપદ હોય છે, અને ક્રિયાપદને હંમેશા કાળનો પ્રત્યય લાગે છે, જ્યારે નામપદને હંમેશા સૂપ પ્રત્યય લાગે છે। ઓકે, આપણે આ બધું આગળ જોઈ જ ગયા હતા, ફરીથી એક વખત ખાલી યાદ કરાવી દીધું કે સૂપનો સુકાર પ્રથમા વિભક્તિનો પ્રત્યય શું લાગ્યો છે અને એ સુપ્રત્યયનો આ ઉકારની ઈત સંજ્ઞા થઈ સકાર પ્રત્યય તરીકે અહીંયા લાગે છે। તો આપણે અહીંયા એ પણ લખ્યું છે કે સકાર પ્રત્યય લાગતા ભોષ પદ બન્યું છે, આ સકારના સ્થાનમાં હવે સ સ જુષો રૂહુ સંધિ આપણે જોઈ હતી સૂત્ર નંબર 105 કે સથી અંત થતો કોઈ પણ પદ અથવા સજુષો શબ્દનો અંતે આવતો શકા ના સ્થાનમાં રૂ એવો આદેશ થાય છે। એ સૂત્ર પ્રમાણે
रूहू एवो आदेश थशे। ओके, स सजूसो रूहू आपणे सूत्र आगळ जोई गया छीए, सूत्रनो नंबर छे 105, एक वखत फरीथी जोई लेवू। ओके, तो उदाहरणमां मैं ए ज वस्तु देखाड़ी छे। पहला तो प्रथम सुप्ति अंतम पदम वाळामां भो ने संपूर्ण पद बनाव्यु छे, सूपनो प्रत्यय प्रथमा विभक्तिनो प्रत्यय अहींया लाग्यो छे, अंते सकार आव्यो छे, सूना ऊनो लोप थई जाय छे અને અંતે આવે છે સ। ઓકે, અને શબ્દ બને છે ભોસ। પછી દેવા એટલે કે આનો અર્થ થાય ભો એટલે હે, દૂરથી કોઈને દૂરથી બોલાવતા હોય, સંબોધન કરતા હોય તો હે દેવો એ રીતનો અર્થ આનો થાય છે। તો અહીંયા જે આ સકાર છે એને મેં અલગ લખ્યો છે જેથી સંધિ કઈ રીતે થઈ છે ખબર પડે, તો એને ભોથી અલગ કરી દીધો અને પછી એ સકારના સ્થાનમાં કયા સૂત્ર પ્રમાણે, તો કે સૂત્ર નંબર 105 સ સજુષો રૂહુ સૂત્ર પ્રમાણે અહીંયા સકારથી અંત થતો શબ્દ આપણી પાસે છે, તો એ સકારથી અંત થતા પ એને પદ કહી શકાય અને એવા પદના અંતે સકાર તો છે જ, માટે અહીંયા રૂ એવો આદેશ સૂત્ર નંબર 105 સ સજુષો રૂહુ પ્રમાણે થશે। અને આ રૂની પાછળ રહેલા ઉની ઈત સંજ્ઞા થઈ અને ખાલી રકાર આદેશ સ્વરૂપે અહીંયા આવશે। તો મિત્રો શું થયું, તો કે ભાઈ પહેલા તો સુપ્તિ અંતમ પદમ પ્રમાણે પહેલા હોને પદ બનાવવામાં આવ્યું, પ્રથમા વિભક્તિનો સુ પ્રત્યય લાગ્યો, સુના ઉની ઈત સંજ્ઞા થઈ સકાર બન્યો, એ સકારના સ્થાને સૂત્ર નંબર 105 સ સજુષો રૂહુ પ્રમાણે સકારના સ્થાનમાં રૂકાર એવો આદેશ થયો। રૂકાર એવો આદેશ થતાં આ જે રૂ છે એની અંદર રહેલા ઉની પાછી ઈત સંજ્ઞા થઈ એનો લોપ થઈ જશે અને માત્ર ર આદેશ સ્વરૂપે આવશે, જે મેં અહીંયા સાઈડમાં એ જ વસ્તુ લખેલી છે કે આ જે રૂકાર છે એના ઉની ઈત સંજ્ઞા થઈ ઉનો લોપ થશે અને રૂ ર આદેશ સ્વરૂપે મુકાશે। તો એમ અહીંયા રૂકારના સ્થાનમાં ર એવો આદેશ થશે, તો અહીંયા એ જ મેં દર્શાવેલું છે કે ભાઈ રૂકારના સ્થાનમાં ર એવો આદેશ થયો છે। હવે મિત્રો આપણે સૂત્ર નંબર 108, હમણાં જ આપણે એની વિશે વાત થઈ ગઈ, સૂત્ર નંબર 108 આની આગળનું સૂત્ર પ્રમાણે રકારના સ્થાનમાં એટલે કે રૂના સ્થાનમાં ય એવો આદેશ થશે પાણિનીના મતે। અચ્છા, ય એવો આદેશ થશે કઈ રીતે થશે, તો કે ભો ભગો અધો અપૂર્વસ્ય યો અશી એ રીતનું આખું સૂત્ર છે। ઓકે, છે અહીંયા લખેલું છે ભો ભગો અધો અપૂર્વસ્ય યો અશી, અહીંયા અવગ્રહ છે, ડકાર નથી, તો અશી શબ્દ છે પાછળ, તો ભો ભગો અધો કે અ જેની પૂર્વમાં છે એવા રૂના સ્થાનમાં ય આદેશ થશે જો પાછળ અશ પ્રત્યાહારનો વર્ણ આવે તો। તો એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા રકારના સ્થાનમાં ય એવો આદેશ થશે સૂત્ર નંબર 108 પ્રમાણે, કેમ કે અહીંયા રૂના સ્થાનમાં રકાર જે આદેશ થયો છે એના પૂર્વમાં ભો આવેલો છે। ઓકે, તો સૂત્રમાં અહીંયા ભોનો ઉલ્લેખ સૌ પ્રથમ જ છે કે ભાઈ ભો આવતો હોય તો ઋના સ્થાનમાં ય કરવો અને પાછળ અશ પ્રત્યાહારનો શબ્દ દેવાનો દકાર આવેલો છે, માટે ઋના સ્થાનમાં ય એવો આદેશ થાય છે। તો અહીંયા ટૂંકમાં
108માં સૂત્ર પ્રમાણે ભો શબ્દ તો સૂત્રમાં સૌ પ્રથમ આપેલો જ છે કે ભો ભગો અધો અને અથી અંત પામતા શબ્દ પછી જો રૂકાર આવે તો રૂકારનો રકાર જે આદેશ સ્વરૂપે આવ્યો છે એ રકાર એટલે કે રૂકાર આવે તો દેવા શબ્દનો જે આ દેવાનો આ જે દકાર છે દ ને હલંત સમજવાનો છે તો આ દકાર છે એ શું થયો અશ પ્રત્યાહારનો વર્ણ થયો આપણા માટે કેમ તો કે અશ પ્રત્યાહારમાં બધા સ્વરો તથા જબ ગળ દશના શકાર સુધીના બધા જ વ્યંજનો પણ આવી જાય છે ઓકે તો ત્યાં જબ ગળ દશ એમાં દકાર પણ આવે છે તો માટે આ દકાર એ અશ પ્રત્યાહારનો વર્ણ થયો તો માટે જ હવે આપણી સૂત્ર નંબર 108ની કન્ડિશન ફૂલ થઈ આગળ ફૂલફિલ થઈ ગઈ કે ભાઈ આગળ ભો આપેલું છે વચ્ચે રૂકાર છે અને અંતે અશ પ્રત્યાહારનો વર્ણ તરત જ પછી આવે છે તો માટે શું થયું તો કે આ જે રૂકાર છે એ 108માં પ્રમાણે અહીંયા ચાર્ટમાં દેખાડ્યું છે તેમ ય એવો આદેશ થઈ જશે ઓકે ર ના સ્થાનમાં ય આવશે અને રૂપ બનશે ભોય દેવા ઓકે જે મેં અહીંયા લખ્યું છે હવે કાર્ય ચાલુ થશે પ્રસ્તુત સૂત્રનું આપણે જે ભણીએ છીએ એ સૂત્ર નંબર 109 હલી સર્વેશામ હવે અહીંયા હલી સર્વેશામ સૂત્ર પ્રમાણે યકારનો લોપ થશે કેમ લોપ થશે તો સૂત્ર 109 આપણને શું કહે છે કે ભો ભગો કે અધો ત્રણ સંબોધનો અથવા અથી અંત થતા શબ્દ પછી અકારથી અંત થતા શબ્દ પછી યકાર આવે ભો ભગો અધો ત્રણ શબ્દો અથવા અથી અંત થતો કોઈ પણ શબ્દ એના પછી ય આવે અને એના પછી કોઈ પણ વ્યંજન એટલે કે હલ આવે તો આ યનો લોપ થાય છે ઓકે તો અહીંયા પણ પ્રસ્તુત શબ્દમાં પણ ભો આગળ આવેલો છે એના પછી યકાર આવે છે અને એના પછી જે દેવાનો દકાર છે એ વ્યંજન છે માટે આ યકારનો લોપ થશે કયા સૂત્ર પ્રમાણે આપણે જે ભણી રહ્યા છીએ એ સૂત્ર સૂત્ર નંબર 109 હલી સર્વેશામ મુજબ અહીંયા લખ્યું છે અહીં પ્રસ્તુત સૂત્ર એ સૂત્ર નંબર 109 હલી સર્વેશામ મુજબ યકારનો લોપ થશે યકારનો લોપ થશે કેમ કે અહીં યકારની પૂર્વમાં ભો આવેલો છે અને તથા પરમાં એટલે કે પાછળ હલનો દકાર આવેલો છે હલ એટલે કોઈ પણ વ્યંજન વ્યંજનમાં દકાર આવે જ તો એ આવેલો છે તેથી યનો સર્વદા લોપ થશે હંમેશા લોપ થશે ઓકે હલ હોય તો લોપ થાય જ છે એવું પાણીની પણ સ્વીકારે છે તો અંતે આખી પ્રક્રિયાના અંતે અહીંયા જો આ યકારને લોપ થયો છે એવું દર્શાવવા માટે આપણે અહીંયા શૂન્યનું ચિહ્ન કર્યું છે ઓકે શૂન્ય એટલે કે ત્યાં કંઈક હતું જેનો લોપ થયો છે એવું આપણને અહીંયા દેખાડવા માટે એક ચિહ્ન મૂક્યું છે લોપનું ચિહ્ન ઓકે શૂન્ય તો આ યકારનો લોપ દર્શાવવા માટે છે તો અહીંયા શું થયું કે ભાઈ આ યકારનો અહીંયા લોપ થઈ ગયો ઓકે તો આ યકારનો લોપ થયો તો હવે શું વધ્યું તો કે ભો દેવા આ યકારનો તો લોપ થઈ ગયો છે હવે એ બંનેને જોડી દો તો આપણને ભો દેવા એવું રૂપ મળશે હવે
અહીંયા પણ મેં એ જ લખ્યું છે કે અત્રે યકારનો લોપ દર્શાવવા માટે શૂન્ય મૂક્યો છે. આમ સંપૂર્ણ પ્રક્રિયાના અંતે ભો દેવા અર્થ થાય છે હે દેવતાઓ. ભો એટલે હે, દેવા હા એ બહુવચનનું રૂપ છે દેવો. ઓકે, રામમ રામૌ રામઃ પ્રમાણે દેવા હા દેવતાઓ બહુવચનનું રૂપ છે. તો એના પ્રમાણે હે દેવતાઓ એવો અર્થ થાય છે. ભો દેવ દેવા હા એટલે કે હે દેવતાઓ એવું સામાન્ય સંબોધનનું રૂપ મળે છે. હવે હે એ સામાન્ય સંબોધન છે, કંઈ વિશેષ નથી એમાં. એમાં નથી આદરનો ભાવ, નથી અનાદરનો ભાવ, સામાન્ય છે, સર્વ માટે વપરાય એવું છે, સર્વ સામાન્ય છે. માટે ભો એ સામાન્ય સંબોધનનું રૂપ છે, કારણ કે એ સામાન્ય રીતે બધા માટે ઉપયોગ કરી શકાય છે. ચલો, તો એવું આપણને રૂપ, પ્રથમ રૂપ અને પ્રથમ શબ્દ ભો દેવા હા જે અહીંયા આપેલો છે આપણને વ્યાખ્યાકારે, એ સિદ્ધ થયો. હવે એવી જ રીતે સેમ પ્રક્રિયાથી ભો અરે ભગો નમસ્તે પછી અધો યાહીને પણ સમજીશું. ઓકે, તો હવે આપણે એના પછીનો શબ્દ ભગો સ નમસ્તે એવો શબ્દ છે. અહીંયા આગળ આપણે જોઈ જ ગયા એમ સુપ્તિ અંતમ પદમ ના સૂપ પ્રત્યય અહીંયા લાગ્યો છે. સૂપનો સકાર અહીંયા પ્રત્યય તરીકે આવ્યો છે. ઓકે, અને એ સકાર પછી, ઓકે એટલે મીન્સ કે સુપરનો પ્રત્યય લાગ્યો છે પ્રથમા વિભક્તિનો, સુપ્રત્યય સુના સ્થાને સકાર મુકાયો છે. હવે એ સકારને આપણે અહીંયા અલગ કરી દીધો ભગોથી, અને પાછળ નમસ્તે છે. તો વચ્ચે સકાર જે આપણે મૂક્યો છે એ ખાલી સમજૂતી માટે અલગ કર્યો છે, બાકી આ સંપૂર્ણ પદ છે. ઓકે, તો હવે આપણને સૂત્ર નંબર 105 સજુષો રૂહુ, સૂત્ર એમ કહે છે કે ભાઈ પદના અંતે આવેલા સુના સકારનો એટલે કે પદના અંતે આવતા સકારનો રૂ એવો આદેશ થાય છે. ઓકે, તો અહીંયા ભગો સ એ સંપૂર્ણ પદ થયું, કારણ કે સુપ્તિ અંતમ પદમ પ્રમાણે સ લાગેલો છે. તો એ સકારનો તો એ સંપૂર્ણ પદ થયું, પાછો એ જે સકાર લાગ્યો છે એ પદના અંતે છે, સંપૂર્ણ પદના અંતે આવેલો છે. તો માટે એ સકારના સ્થાનમાં, આ સકારના સ્થાનમાં રૂ એવો આદેશ થશે. હવે આજે રૂ જે એવો આદેશ થયો એના ઉકારની ઈત સંજ્ઞા જે આપણે આગળ ભણી જ ચૂક્યા છીએ અને મેં પણ રિપીટ કર્યું જ હતું આગળના શબ્દમાં પણ, તો રૂની રૂના ઉકારની ઈત સંજ્ઞા થઈ રકાર આદેશ સ્વરૂપે આવશે. તો આમ સૂત્ર નંબર 105 પ્રમાણે ભગો ર નમસ્તે એવું આપણને રૂપ મળશે. હવે આજે ભગો ર નમસ્તેમાં જે રકાર છે એ સૂત્ર નંબર 108 પ્રમાણે યકારમાં પરિવર્તિત થશે. ઓકે, જો કે આ સૂત્ર વિકલ્પે છે, તો અહીંયા આપણે બીજો એક વિકલ્પ આપવો જોઈતો હતો જે આપણે નથી આપતા, કે ભાઈ અહીંયા યકારનો સીધે સીધો લોપ થઈ જાય. ઓકે, પણ અહીંયા અંતે પણ એ જ થાય છે પ્રક્રિયા, માટે એ દર્શાવવું યોગ્ય સમજ્યું નથી, કારણ કે યકારનો લોપ તો તસ્ય લોપ પ્રમાણે પણ થાય છે, પણ ત્યાં વિકલ્પે થાય છે. જ્યારે હલ પાછળ હોય તો હંમેશા થાય છે, એટલે કે સર્વદા થાય છે. તો માટે એ વસ્તુ અહીંયા ઉલ્લેખ કરી નથી, પરંતુ સૂત્ર 108 પ્રમાણે આ યકાર આવેલો છે એ યકાર, ઓકે, એની આગળ ભગો શબ્દ છે. સૂત્ર 108 આપણે યાદ કરો, ભો ભગો અધો અપૂર્વસ્ય યો અશી, એટલે કે ભો ભગો અધો એમાંનો બીજા નંબરનો આ ભગો શબ્દ અહીંયા આપેલો છે. તો હવે આ ભગો તો આવી ગયો શબ્દ, એના પછી યકાર છે અને યકાર પછી ન છે. ઓકે, તો એ નકાર છે એ પણ અસ પ્રત્યાહારમાં આવી જાય છે, માટે એ નકાર
અશપ્રત્યાહારનો વર્ણ છે, તો માટે આ ઋકાર છે એના સ્થાને ય એવો આદેશ થશે અહીંયા। આ ભગો પછી રૂ આવ્યો, રૂ પછી ન આવ્યો, આ ન એ અશપ્રત્યાહારનો વર્ણ છે માટે અહીંયા ઋના સ્થાનમાં ય એવો આદેશ થશે। ઓકે, અહીંયા સાઈડમાં પણ એ જ વસ્તુ દર્શાવી છે કે હવે સૂત્ર 108 પ્રમાણે ભો ભગો અધો અપૂર્વસ્ય યો અશી સૂત્ર પ્રમાણે ઋના જે રકાર આદેશ કરવામાં આવ્યો છે એ રકારના પૂર્વ ભાગમાં ભગો છે અને પર ભાગમાં ન એ અશ પ્રત્યાહારનો વર્ણ છે, માટે ઋના રકારના સ્થાનમાં ય એવો આદેશ થશે। તો એ જ અહીંયા થયું છે કે ભાઈ જો ભગો શબ્દ આગળ છે એના પછી રકાર આવે છે, એના પછી જે નકાર છે એ અશ પ્રત્યાહારનો વર્ણ છે માટે ત્યાં યકાર મૂકાશે, તો રના સ્થાનમાં ય થયો। હવે આ ય પછી સૂત્ર આપણે જે ભણી રહ્યા છીએ તે 109 પ્રમાણે ભગો આવેલું છે, એના પછી યકાર આવે છે અને એના પછી વ્યંજન, કારણ કે નમસ્તે એ હલ પ્રત્યાહારનો એનો જે નકાર છે એ હલ વ્યંજન તો છે જ, માટે આ યકારનો લોપ થશે જે અહીંયા શૂન્યથી આપણે દર્શાવ્યું છે। તો અહીંયા યકારનો લોપ થઈ જશે, લોપનું અહીંયા આપણે ચિહ્ન મૂકી દઈએ, તો યકારનો લોપ થશે અને અંતે આપણને રૂપ પ્રાપ્ત થશે ભગો નમસ્તે। ભગો એ સામાન્ય સંબોધન નથી, ભગો એ આદરપૂર્વક આદર ભાવથી બોલાવતું સંબોધન કરતું શબ્દ છે। ઓકે, તો ભગોનો અર્થ હે ભગવાન, હે મહાન વ્યક્તિ એમ, એ રીતના અર્થમાં, હે ભગવત એ રીતના, કે હે શુદ્ધ ચરિત એવો આદરવાળો સંબોધન છે હે ભગવાન। ઓકે, તો ભગો નમસ્તે એટલે ભગવાન આપને નમસ્કાર એ રીતનો અર્થ થાય છે। ભગો નમસ્તે, ભગવાન આપને નમસ્કાર એવો અર્થ થાય છે, એવું આદર ભાવ વ્યક્ત કરતું સંબોધન છે, તો એ આપણે અહીંયા દર્શાવ્યું જ છે। પછી શબ્દ, ત્રીજો શબ્દ અઘોષ યહી, આપણે કાલ ચર્ચા કરી હતી એમ ભો એ સામાન્ય સંબોધનનું રૂપ છે, ભગો એ આદરપૂર્વક બોલાવવા માટે સંબોધન માટેનું રૂપ છે, જ્યારે અધોષ ની અંદર જે અધો શબ્દ છે એ અનાદરથી બોલાવવામાં, દુષ્ટ પાપી એ રીતનો સંબોધન થાય છે અધોનું। ઓકે, તો અહીંયા અધો શબ્દ આપેલો છે, એના પછી એને સુપ્તિ અંતમ પદમ પ્રમાણે સકાર લાગ્યો છે, એ સકારના સ્થાનમાં રૂ એવો આદેશ થશે, કયા સૂત્ર પ્રમાણે, સ સજુષો રૂહુ પ્રમાણે, સૂત્ર નંબર 105 સ સજુષો રૂહુ સૂત્ર પ્રમાણે અહીં રૂકાર આદેશ સ્વરૂપે આવશે, કારણ કે એમાં એવું કહેલું છે કે ભાઈ પદના અંતે આવતો સકાર, હવે અઘોષ એ પદ થઈ ગયું કારણ કે એને સુપ પ્રત્યય લાગ્યો, સુપ્તિ અંતમ પદમ પ્રમાણે પદ કહેવાય, એની પદ એવી વ્યાખ્યા તો થઈ ગઈ, હવે અંતે તો સકાર આવેલો છે માટે સૂત્ર 105 અહીંયા લાગુ થશે અને એ સકારના સ્થાનમાં રૂ એવો આદેશ થશે। હવે આ જે રૂના પાછળ રહેલો ઉકાર છે એની ઈત સંજ્ઞા થઈ અને ઉનો લોપ થઈ જશે અને પછી ર આદેશ સ્વરૂપે આવશે। અહીંયા મિત્રો રકાર હલંત છે, ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, અહીંયા રકાર હલંત હોવો જોઈતો હતો, તો ટૂંકમાં અહીંયા અધો પછી રૂકારનો રકાર આદેશ સ્વરૂપે આવશે અને એના પછી યાહી શબ્દ છે। ઓકે,
તો અહીં શું થશે? તો કે ભાઈ અધોના ઋકારના સ્થાનમાં અહીંયા મેં દર્શાવ્યું છે તેમ ય એવો આદેશ થશે. કોના સ્થાનમાં? તો કે આ જે આ રકાર છે એના સ્થાનમાં ય એવો આદેશ થશે. કેમ આદેશ થશે? તો કે ભાઈ આગળ ભો, ભગો અને ત્રીજો શબ્દ હતો અધો, એ ત્રીજા શબ્દ અધો આગળ આવેલો છે રકારની, અને એના પછી રકાર અને રકાર પછી ય આવેલો છે જે અશ પ્રત્યાહારના વર્ણોમાં આવી જાય છે. કારણ કે અશ પ્રત્યાહારમાં બધા સ્વર, બધા અર્ધસ્વર, હકાર, પછી બીજા શબ્દો જબગડ, દશ શ્રુતિના, શકાર શ્રુતિના બધા જ શબ્દો આવે છે. તો એમ અહીંયા બધા જ અર્ધસ્વરોમાં યકાર પણ આવી જશે. તો અશ પ્રત્યાહારનો વર્ણ યાહીનો યકાર થઈ જશે. તો માટે આ રકારના સ્થાનમાં ય એવો આદેશ થઈ અઘોય યાહી એ રીતનું આપણને રૂપ પ્રાપ્ત થશે. હવે પ્રસ્તુત સૂત્ર હલી સર્વેશામ સૂત્ર નંબર 109 જે આપણે અત્યાર હાલ ભણી રહ્યા છીએ એના પ્રમાણે આ યકારનો લોપ થશે. કેમ લોપ થશે? તો ભાઈ સૂત્ર એવું કહે છે કે આગળ ભો, ભગો અને અધો ત્રણ શબ્દોમાંથી એક શબ્દ અથવા અથી અંત થતો કોઈ પણ શબ્દ આવેલો હોય, એના પછી યકાર આવેલો હોય, અને એ યની પછી જો કોઈ પણ વ્યંજન એટલે કે હ, લ આવે તો આ યકારનો લોપ થાય છે. તો માટે આ યનો લોપ થઈ આ શૂન્ય અહીંયા મુકાયું છે. તો હવે આ યકારનો લોપ થઈ ગયો અહીંયા. હવે આ લોપને ગાઢી અને આપણે સંધિ ભેગી કરી દઈએ તો અઘો યાહી એવું આપણને રૂપ મળશે. અઘો યાહીનો અર્થ થાય છે અરે દુષ્ટ, યાહી એટલે ચાલ્યો જા, અહીંયા મેં લખ્યું જ છે. તો આમ સંપૂર્ણ પ્રક્રિયાના અંતે યકારનો લોપ દર્શાવવા માટે અહીંયા શૂન્ય મૂકવામાં આવ્યો છે. પ્રક્રિયાના અંતે આપણને અઘો યાહી એટલે કે અરે દુષ્ટ ચાલ્યો જા એવો અર્થવાળો શબ્દ આપણને અધો યાહી પ્રાપ્ત થાય છે. અને પછી એવું અનાદર ભાવવાળું સંબોધન છે, અધો શબ્દ જે છે એ અનાદરથી અરે દુષ્ટ, અરે પાપી એ રીતનો અર્થ આપે છે અધોથી. અધો એટલે નિમ્ન એવો પણ એક અર્થ લઈ શકાય. તો ટૂંકમાં એ અનાદર ભાવ વ્યક્ત કરતું સંબોધન છે અધો. ઓકે, તો એમ અહીંયા અધો શબ્દથી અધો યાહી, યાહી શબ્દ એટલે ચાલ્યો જા, અહીંયાથી નીકળી જા, દૂર થઈ જા એ રીતનો અર્થ યાહી શબ્દ આપે છે. આમ અધો યાહી એવું આપણને ત્રીજું રૂપ પ્રાપ્ત થયું. તો આમ ઉપર જે વ્યાખ્યાકારે આપેલા ત્રણે ત્રણ ઉદાહરણો સિદ્ધ થયા, ભો દેવા, ભગો નમસ્તે અને અધો યાહી. ઓકે, અઘો યાહી એમ ત્રણે ત્રણ શબ્દો આપણને પ્રાપ્ત થયા અને ત્રણે ત્રણને આપણે સમજ્યા. હવે આપણે કેટલીક સ્પષ્ટતા કરીશું કે ભાઈ થોડુંક જાણવા જેવી વસ્તુઓ જે મેં અહીંયા દર્શાવી જ છે. ઓકે, તો અહીંયા મેં દર્શાવ્યું છે અને લખ્યું છે કે ભો સ, ભગો શ, અઘો શ આ બધા સકારાંત નિપાતો છે. મેં તમને આગળ પણ વાત કરી હતી કે આ ત્રણે નિપાતના રૂપો છે, નિપાત અથવા અવ્યય. ઓકે, નિપાતો અને અવ્યય વિશે આપણે ભણી એક સમયે જોઈ ચૂક્યા છીએ, વાત થઈ ચૂકી છે, અને તે છતાં પણ આગળ જ્યારે આવશે ત્યારે એને ચલાવીશું. તો ટૂંકમાં આ નિપાતો છે. આ નિપાતોમાં જે ભોષ શબ્દ છે એ સાધારણ અર્થમાં વપરાય છે, ભગોષ શબ્દ એ અનાદર
अरे आदरपूर्वक बोलवामां वपराय छे, ज्यारे अघोष ए अनादरथी संबोधन करवामां वपराय छे। वास्तविकतामां आपणे जोईए तो भोष भगोष अघोष आ बधा क्रमशः भगवत भगवन भगवत ओके भवत अने अघवत ए रीतना शब्दोना संबोधनों छे। टूंक में अहीं लख्यू छे तेम भोष नो संबंध छे भवत साथे, भगोष नो संबंध छे भगवत साथे अने अघोष नो संबंध छे अघवत साथे। तो एम अहीं टूंक में क्रमशः भोष भगोष अने अघोष नो क्रमशः अर्थ एटले एना जेवा ज शब्दों अर्थ वाला शब्दों संबोधनों पण छे ए बधा ए भवत पछी भगवत अने अघवत एवा सूचक संबोधन पदों पण आवेला छे। एटले टूंक में आ बने एक बीजाना अर्थो सेम थाय छे, एक बीजाना सूचक छे। ओके तो अहीं भगवत धारो के भगवत शब्द छे अहीं, तो एनो अर्थ एक्जेक्ट भगोस जेवो ज थाय छे, भगवान के आदरपूर्वक बोलावा माटे भगवत एटले के हे माननीय ओके हे सज्जन ए रीतनो आदर भाव वाळू संबोधन थशे त्यां। ज्यारे भवत एटले तमारू अथा अथवा हे एवो अर्थ प्रगट करे छे भवत। तो भवत ए भोषनु सूचक छे, ज्यारे अघवत एटले हे पापी हे दुष्ट एवो ने एवो अर्थ अघोष जेवो अर्थ ज अहीं पण प्रगट थाय छे। तो माटे आ त्रणे एकबीजा साथे एकबीजाना सूचक शब्दो छे, एटला माटे भोषनो प्रयोग साधारण संबोधनमां थाय छे, भगोषનો પ્રયોગ આદરપૂર્વક સંબોધનમાં થાય છે અને અઘોષનો પ્રયોગ નિરાદર અથવા અનાદરના અર્થમાં એનો પ્રયોગ થાય છે। આમ ઉપરોક્ત ઉદાહરણોથી એક વસ્તુ તો સ્પષ્ટ થાય છે કે ભોષનો મૂળ શબ્દ ભવત છે, ભગોષનો મૂળ શબ્દ ભગવત છે અને અઘોષનો મૂળ શબ્દ અઘવત છે। ઓકે ભોષનો મૂળ શબ્દ ભવત, ભગોષનો મૂળ શબ્દ ભગવત અને અઘોષનો મૂળ શબ્દ અઘવત એટલે કે પાપી ઓકે છે। તેથી સ્પષ્ટ થાય છે કે આ સંબોધનો સ્થાનોત્પન્ન છે, એટલે કે એકબીજાના સ્થાને ઉત્પન્ન થયેલા છે। ઓકે તેવો અર્થ કે તેવો ભાવ ત્યાં પ્રગટ થાય છે। હવે આપણે એના કેટલાક અન્ય ઉદાહરણો જોઈશું। અચ્છા મિત્રો, ઉપરના સૂત્રમાં આપણને ત્રણ શબ્દો આપેલા હતા, ભો ભગો અને અધો, એના સિવાય એક વર્ણની વાત આવતી હતી અવર્ણ। ઓકે અપૂર્વસ્ય શબ્દ હતો ને, એટલે કે અવર્ણ પૂર્વમાં છે જેની, ઓકે તો એવા અથી અંત થતા શબ્દોની વાત કરીએ તો એવા ઉદાહરણો અહીંયા લીધા છે। કારણ કે ઓલા ત્રણના તો આપણે ઉદાહરણ જોઈ ચૂક્યા, એ ત્રણે તો આપણે ભણ્યા, તો એવા અવર્ણથી અંત પામતા અહીંયા પણ સેમ જ પ્રોસિજર છે, માત્ર ભો ભગો અને અધોના સ્થાને અથી અંત પામતો શબ્દ હશે। હવે અ એકલો છે એટલા માટે અહીંયા એ અના 18 પ્રકારોની વાત થાય છે, એ આપણે સૂત્ર નંબર 108માં જ્યારે ભણતા હતા ત્યારે મેં વાત કરી હતી અકારના 18 પ્રકારોનો સમાવેશ અહીંયા થશે। ઓકે માટે આપણે અહીંયા અકાર અથી અંત થતા ઓકે શબ્દોમાં
થતી જે આ સંધિ છે એને જોઈશું. તો ટૂંકમાં પ્રથમ શબ્દ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે છાત્રાસ હસંતિ, ઓકે, જેનું સંધિ થઈ રૂપ બને છે છાત્રા હસંતિ. કઈ રીતે બન્યું? તો કે ભાઈ જો સુક્તિ અંતમ પદમ પ્રમાણે છાત્ર શબ્દને સુનો પ્રત્યય, પ્રથમા વિભક્તિનો પ્રત્યય લાગ્યો અને છાત્રા સ શબ્દ બન્યો. ઓકે, હવે એ સકારના સ્થાનમાં, ઓકે, એ છાત્રા સ એ પદ થયું અને પદના અંતે સકાર આવે છે માટે 105મું સૂત્ર સ સજુ છો રૂહુ પ્રમાણે અહીંયા રૂત્વ થશે. ટૂંકમાં રૂકાર આદેશ સ્વરૂપે આવશે, રૂનો રકાર અહીંયા આદેશ રૂપે મૂકાશે. એ રકાર હવે જોઈએ તો કે રકાર ધારો કે આ સકારની જગ્યાએ મૂકેલો હોય તો અહીંયા તો આગળ શબ્દ થશે છાત્રા પછી ર વત્તા કરીને રકાર અને વત્તા હસંતિ, ઓકે, હસંતિનો હકાર. ઓકે, તો અહીંયા આ રકાર મળ્યો, આગળ અકાર તો છે જ કારણ કે છાત્રાની અંદર ધારો કે ત્ર વર્ણને છાત્રાના ત્રને અલગ કરીએ તો શું થશે? તો કે ત ર હલંત અને પછી આ છાત્રાના ત્રને અલગ કરતા આપણને આ ત્રણ અલગ અલગ શબ્દો વર્ણો આ છાત્રને છૂટો પાડતા મળશે. ઓકે, કારણ કે ત્ર બનેલો છે ત ર અને આનો. ઓકે, તો અંતે આવશે આકાર. તો હવે એ આકાર પછી શું આવશે? તો કે આ સના સ્થાનમાં રકાર આદેશ સ્વરૂપે આવે રકાર અને એના પછી હ આવશે. ઓકે, જે અશ પ્રત્યાહારનો વર્ણ છે એટલે કે સૂત્ર 108 પ્રમાણે આ રકારના સ્થાનમાં વિકલ્પે યકાર આદેશ સ્વરૂપે થશે. હવે આ યકાર જે આદેશ સ્વરૂપે થયો તો હવે રૂપ મળશે છાત્રાય હસંતિ. હવે છાત્રાય હસંતિના યકારના હવે લોપ થશે. કઈ રીતે લોપ થશે? તો હવે સૂત્ર 109 આપણે જે અત્યારે હાલ ભણી રહ્યા છીએ એમાં પણ ભો ભગો અધો અને અકારની જ વાત થઈ છે. તો એવો અકાર છાત્રા શબ્દનો આકાર તો છે જ આપણે જોયું તેમ, એના પછી યકાર આવ્યો છે અને એ યકાર પછી હ લનો હ આવેલો છે માટે આ યકારનો લોપ થઈ જશે અને છેલ્લે અહીંયા આવતો યકાર પણ લોપ થશે. તો છેલ્લે શું વધશે? તો કે છાત્રા હસંતિ. ટૂંકમાં આ રીતે આપણને છાત્રા હસંતિ એવું રૂપ પ્રાપ્ત થશે. એવી જ પ્રક્રિયા સેમ ને સેમ પ્રક્રિયા નુપા સ દદાતીમાં થશે. કે ભાઈ સ એ સુપ્તિ અંતમ પ્રદમ પ્રમાણે આવેલો સકાર છે, નૃપા સ એ સંપૂર્ણ પદ છે, પદના અંતે આવેલા સકારનો સૂત્ર 105 પ્રમાણે રૂત્વ થઈ રકાર આદેશ સ્વરૂપે આવશે. હવે આ રકારની આગળ, ઓકે, રૂપાની અંદર આવેલો પની અંદર આવેલો આકાર આપણે છૂટો કરીએ તો એ આકાર એની આગળ આવેલો છે. તો એવો આકાર જેની આગળ છે એવો રકાર અને એ રકારની પછી દદાતીનો દકાર છે. ઓકે, તો દદાતીનો આ જે દકાર છે એ અશ પ્રત્યાહારનો વર્ણ છે. જબ અગળ અદશના સકાર સુધીમાં આવે તો માટે આ દકાર પણ એની અંદર આવી જાય છે માટે આ રના સ્થાનમાં ય એવો આદેશ થશે અને રૂપ બનશે રૂપાય દદાતી. પછી હવે રૂપાય દદાતી એવું આપણને રૂપ મળ્યું. હવે રૂપાય દદાતી રૂપમાં યકારનો લોપ થઈ જશે. સૂત્ર 109 આપણે જે અત્યારે હાલ ભણી રહ્યા છીએ હલી સર્વેશામ પ્રમાણે યકારનો લોપ થશે અને રૂપા દદાતી એવું રૂપ આપણને પ્રાપ્ત થશે. આ યકારનો લોપ કઈ રીતે થાય? તો કે ભાઈ રૂપાના પની અંદર રહેલો આકાર એના પછી ય આવ્યો અને એના પછી, ઓકે, શું આવ્યું? તો કે દદાતીનો દકાર જે વ્યંજન તો છે માટે આ યનો લોપ થઈ જશે એવું આપણને પ્રસ્તુત સૂત્ર નંબર 109
કહે છે અને અંતે આપણને રૂપ પ્રાપ્ત થશે રૂપા દદાતી. ઓકે, એ જ રીતે યાજ્ઞિકાસ યજંતીમાં પણ એવું ને એવું થશે, સકારનો રૂકાર થશે, રૂકારના સ્થાને ર આદેશ સ્વરૂપે મૂકાશે, એ રકારના સ્થાનમાં 105માં સૂત્ર પ્રમાણે સસજુસો રૂહુ પ્રમાણે એના સ્થાનમાં રૂકાર એવો આદેશ થશે, એ રૂકારના રકારના સ્થાનમાં પછી ય આવશે સૂત્ર 108 પ્રમાણે, અને એ પછી એ યકારનો રૂપ સૂત્ર 109 પ્રમાણે થઈ જશે અને રૂપ મળશે યાજ્ઞિકા યજંતી. એવી જ રીતે ભક્તાસ ભજંતીમાં થશે આ સકારના સ્થાને રૂ પછી ય, ય પછી યનો લોપ સૂત્ર 109, અને રૂપ મળે ભક્તા ભજંતી. એ જ રીતે હયાસમાં હેશંતી, અચ્છા હયાશ હેશંતી, હય એટલે ઘોડો, હેશંતી એટલે હણહણવું એવો અર્થ થાય છે. ભક્તાસ ભજંતીમાં ભક્તાસ એટલે ભક્તો, ભજંતી એટલે ભજન કરે છે. ઓકે, યાજ્ઞિકાસ યજંતી, યાજ્ઞિકાઓ યજન કરે છે, યજ્ઞ કરે છે, ટૂંકમાં યજ્ઞનું કાર્ય કરતા હોય યજંતી કહેવાય એના માટે. નૃપાસ દદાતી એટલે કે નૃપ એટલે કે રાજા એ આપે છે. છાત્રાસ હસ્તી એટલે છાત્રો હસે છે. એવી જ રીતે હયાસ હેશંતી શબ્દ છે, હય એટલે ઘોડો, ઓકે, અને હેશંતી એટલે હણહણવું. ઓકે, તો કે ઘોડાઓ હણહણે છે એવો અર્થ થાય છે. અહીંયા હયાસના સકારના સ્થાનમાં રૂકાર આદેશ સ્વરૂપે આવશે સૂત્ર 105 પ્રમાણે, એ રૂકારના સ્થાનમાં યકાર આદેશ સ્વરૂપે સૂત્ર 108 પ્રમાણે આવશે, અને એ પછી યકારનો લોપ થઈ હયા હેશંતી રૂપ આપણને પ્રાપ્ત થશે. એવી જ રીતે છાત્રા ગચ્છંતી છાત્રો જાય છે એમાં થશે, અને એ પછી પંડિતાસ ભાગ્યવંત એટલે પંડિતો નસીબદાર છે, ભાગ્યવાન છે એવો અર્થ થાય છે. તો એમાં પણ પંડિતા ભાગ્યવંત આપણને રૂપ મળશે આ સકારના સ્થાનમાં રૂકાર, રૂકારના સ્થાનમાં યકાર, અને યકારનો અંતે લોપ થઈ પંડિતા ભાગ્યવંત એવા રૂપ મળશે. આમ આપણને ટૂંકમાં સૂત્ર નંબર 108 અને 109માં જોવા મળતો કેટલોક જે વિરોધાભાસ હતો એની સ્પષ્ટતા થઈ ગઈ. મિત્રો, અહીંયા જે યકાર જે વિકલ્પે થાય છે એ પણ આપણે સૂત્ર નંબર 108 ભણતા હતા તેમાં મેં વાત કરી હતી કે શાકલ્ય મુનિનો મત વધારે ફોલોઅપ થાય છે. ઓકે, તો અહીંયા મિત્રો સૂત્ર નંબર 108 અને 109 પૂર્ણ થાય છે. ઓકે, બંને સૂત્રો એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હતા. ઓકે, એ બંનેમાં શબ્દો હતા ભો, ભગો અને અધો, જે સંબોધનો હતા, નિપાત હતા, અને એના સ્થાને ઓકે એના પછી આવતા યકારનો સૂત્ર નંબર 108 પ્રમાણે વિકલ્પે લોપ થતો હતો અથવા યકાર વિકલ્પે મૂકાતો હતો, અને સૂત્ર નંબર 108 પ્રમાણે જો હ લ એટલે કે વ્યંજન હોય તો હવે 100% એનો યકારનો લોપ થશે જ, એવું પાણિનીએ સર્વસંમતિથી નક્કી કરીને કહ્યું છે. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આ બંને સૂત્રોમાં ખબર પડી હશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.